દાહોદ નગરપાલિકાની ટીમે આજે રડિયારથી રોડ ઉપરના દબાણો હટાવવાનું કામ ચાલુ કરતા દુકાનદારો રોષે ભળાયા હતા. જ્યારથી દાહોદ શહેરને સ્માર્ટ સિટી દરજ્જો મળ્યો છે ત્યારથી દાહોદમાં નગરપાલિકા અને તંત્ર દ્વારા દાહોદ શહેરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરી હતી, જેમાં આજે દાહોદ નગરપાલિકાની દબાણ વિભાગની ટીમે દબાણ હટાવવા માટેનું કામ ચાલુ કરતા આજરોજ દાહોદની મંડાવાવ ચોકડી ખાતે રડિયાથી જવાના રોડ ઉપર સવારમાં નગરપાલિકાની ટીમ દબાણ વિભાગની ટીમ દબાણ હટાવવા માટે ગઈ હતી ત્યારે રોડ ઉપરના દબાણ હટાવવાનું કહેતા દુકાનદારો રોષે ભરાયા હતા અને નગરપાલિકાના કાઉન્સિલર ઉપર પણ રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે અમે દુકાનદારો પહેલેથી જ મંદીની માર ઝીલી રહ્યા છીએ. અમે નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા અમારી દુકાનો આગળ કોઈપણ જાતનું દબાણ કરેલું ના હોય તો પણ અમને હેરાન કરવામાં આવે છે અને દબાણ વિભાગના કર્મચારીઓ અમને એલફેલ બોલી જાય છે અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોના પોલ રસ્તાની વચ્ચે ઊભા કરેલા છે તે તેમને નથી દેખાતા અને અમારી દુકાનો આગળ દબાણ ના હોવા છતાં અમને દબાણના નામ ઉપર હેરાન કરવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને મેમો આપવામાં આવે છે અને અમને લોકોને અમારા ધંધા રોજગાર છોડી કોર્ટના ધક્કા ખાવા પડે છે. તેથી દુકાનદારોએ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો બે દિવસમાં નગરપાલિકા દ્વારા અમારો નિકાલ કરવામાં નહીં આવે તો અમે દુકાનદાર આ રસ્તા બંધ કરી દેશું અને અમારો નિકાલ કરાવીશું, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અને પછી નગરપાલિકાની ટીમ દ્વારા દાહોદના ઝાયડસ હોસ્પિટલના આગળના ભાગમાં દુકાનદારોએ ગેરકાયદેસર દબાણો ઊભા કરી રાખતા તેને પણ આજે નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા એક લોખંડની સીડી અને પાક્કા દબાણો 27 પાક્કા ઉટલાઓ 10 તેમજ એક પાક્કી દુકાન 3 પાક્કી બાઉન્ડ્રી અને 4 વચટિયા 8 પતરા શેડ ભરી કુલ 27 અસ્થાયી પ્રકારના દબાણો નગરપાલિકાની દબાણ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. નહી મુંડા, ZX TV, દાહોદ.